હાઈ ફ્રેન્ડ્સ ફરસાણની દુકાનમાં મળે તે જ સ્વાદમાં અને ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક એવા પાલખ અને દૂધીના મુઠિયાની રેસીપી લઈને આવી છું તો એ પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો જોઈ લઈએ દૂધીના મુઠિયાની રેસીપી એક વાટકો ચણાનો લોટ લીધો છે તેમાં અડધો વાટકો ઘઉંનો લોટ અને કાપેલી પાલક એક વાટકો અને ખમણેલી દૂધી કેપ્સિકમ મરચાં સ્વાદ પ્રમાણે ખમણેલું આદું સ્વાદ પ્રમાણે મીઠું હળદર અને મરચું અને ત્રણ ચમચી જેટલી ખાંડ અને બેથી ત્રણ ચમચી લીંબુનો રસ હવે મુઠિયાને પોચા બનાવવા માટે તેમાં ખાડવાનો સોડા એડ કરી અને બધું મિક્સ કરી લેવો હવે લોટ બાંધવા માટે તેમાં દહીંનો ઉપયોગ કરવાનો છે તો આમાં પાલક અને દૂધી આવતી હોવાથી બેથી ત્રણ ચમચી દહીં નાખવાથી જ લોટ સરસ મજાનો બંધાઈ જશે હવે ઢોકળા બાફવાના ઢોકળિયામાં આ કાણાવાળી પ્લેટમાં તેલ લગાવવું જેથી મુઠિયા તેમાં ચોટી ન જાય અને હાથમાં પણ તેલ લગાવવું જેથી મુઠિયામાં ચણાનો લોટ હોવાથી હાથમાં ચોટી ન જાય આવી રીતે બધા જ મુઠિયાને બનાવી અને બાફવા મૂકી દો અને તેને આઠથી દસ મિનિટ સુધી મીડિયમ ગેસ પર રાખી અને બાફી લો દસ મિનિટ પછી સરસ મજાના મુઠિયા બફાઈ જશે હવે થોડા ઠંડા થાય પછી તેને આવી રીતે ટુકડા કરી લો આવી રીતે બધા જ ટુકડા કરી અને હવે તેને વઘારવાના છે વઘારવા માટે પાંચથી છ ચમચી તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ તલ અને હિંગ નાખી અને બધું તતડી જાય એટલે મુઠિયા નાખી અને બધું મિક્સ કરી લો તો સરસ મજાના અને ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક એવા મુઠિયા બનીને તૈયાર છે તેને દહીંની ચટણી સાથે ગરમ ગરમ ખાવાની મજા માણો તો કેવી લાગી મારી રેસિપી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો થેન્ક્સ ફોર વોચિંગ